સ્વાગત છે આપનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં, હું છું તેજલ. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુર આવેલા સીઆર પાટીલે ભાંગરો વાટ્યો. કૃષ્ણ વિવાહમાં સુભદ્રાનું નામ જોડી દેતા ભક્તોમાં રોષ, તો અર્જુનભાઈ મોઢવાડિયાએ માફી માંગવાની કરી માંગ. પોરબંદર જિલ્લાવાસીઓ કૃષ્ણ વિવાહના અનેરા ઉત્સાહમાં, ફુલેકામાં જોડાઈ મોટી સંખ્યામાં લોકોએ દાંડિયારાસની રમઝટ બોલાવી. પોરબંદરમાં કાયદો વ્યવસ્થાના ફરી એક વખત ચિથરા ઉડ્યા. નવી કોટ વિસ્તારમાં ધોળા દિવસે વૃદ્ધાના સોનાના વેડલાની થઈ લૂંટ. પોરબંદર જિલ્લામાં લીરબાઈ રથયાત્રાનો મોઢવાડાથી પ્રારંભ. 21 દિવસમાં 171 ગામોનું કરાશે પરિભ્રમણ. જોઈએ સમાચાર વિસ્તારથી. માધવપુર ખાતે કૃષ્ણ વિવાહ પ્રસંગની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, ત્યારે ગઈકાલે અનેક રાજ્યોના મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતી સંસ્કૃતિની કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. માધવપુર મેળાના બીજા દિવસે ઉત્તર પૂર્વીય વિકાસ મંત્રાલયના મંત્રી જી કિશન રેડ્ડી, ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવ, આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોનું આયોજન થયું હતું. ત્યારે પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ આ મેળાને રાષ્ટ્રીય એકતાનો મેળો ગણાવ્યો હતો, તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતની સંસ્કૃતિને જોડાણકર્તો મેળો પણ ગણાવ્યો હતો. ત્રિપુરાના મુખ્યમંત્રી દેવે ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતના આત્મા સાથે મિલન કરાવતો આ મેળો ગણાવીને ધન્યતાની લાગણી અનુભવી હતી. આ તકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેણે માધવરાયના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર અશોક શર્માએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. મેળાના બીજા દિવસના પ્રસંગમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, કાંધલભાઈ જાડેજા સહિત અને પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. તો બીજી તરફ માધવપુરના મેળામાં સંબોધન કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભાંગરો વાટ્યો હતો. શ્રી કૃષ્ણ અને રાણી રૂકમણીજીના લગ્નને બદલે શ્રી કૃષ્ણ સાથે સુભદ્રાજીનું હરણ અને વિવાહનો વારંવાર ઉલ્લેખ કરતા ઉપસ્થિતો સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને ભક્તોમાં રોષ પણ જોવા મળ્યો હતો. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે લોકમેળાના આયોજનમાં મંત્રીઓ, ટુરિઝમ મિનિસ્ટર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં રાજ્યના ભાજપના પ્રદેશાધ્યક્ષ સી આર પાટીલે પોતાના પ્રવચનમાં ભાંગરો વાટી દીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂકમણીજીના લગ્નનો ઉલ્લેખ કરવાને બદલે રૂકમણીજીની જગ્યાએ સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. પાટીલે પ્રવચનમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં આપણે મહાભારત વાંચીને શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીના હરણનો પ્રસંગ, કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન કેવી રીતે થયા હતા તેની કલ્પના કરી હતી. મહાભારતની સિરિયલ આવી જેમાં શ્રી કૃષ્ણને સુભદ્રાજીને પત્ર લખ્યો,
કૃષ્ણને મળ્યો અને કૃષ્ણએ સુભદ્રાનું કેવી રીતે અપહરણ કર્યું, સુભદ્રાના વિવાહ થયા એ મહાભારતમાં જોયું. આજે શ્રી કૃષ્ણના સુભદ્રા સાથેના વિવાહના સ્થળ પર છીએ તેવું સંબોધન ચાલુ હતું ત્યારે કોઈ વ્યક્તિએ પાટીલના કાનમાં સુભદ્રા નહીં પણ રુક્ષ્મણીજી એવું ભાન કરાવતા પાટીલે સુભદ્રાને બદલે રુક્ષ્મણીજી શબ્દનો પ્રયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી કૃષ્ણ અને સુભદ્રા ભાઈ બહેનનો સંબંધ ધરાવે છે ત્યારે સિયાલ પાટીલે શ્રી કૃષ્ણ સાથે રુક્ષ્મણીજીના બદલે સુભદ્રાના નામનો વારંવાર ઉલ્લેખ કરતા ઉપસ્થિત જનમેદની ચોકી ઉઠી હતી અને કૃષ્ણ ભક્તોમાં સીઆર પાટીલ સામે રોષ દેખાતો હતો. જે પક્ષ હિન્દુ ધર્મને ખૂબ મહત્વ આપે છે તે પક્ષના રાજ્ય કક્ષાના અધ્યક્ષને શ્રી કૃષ્ણના જીવન વિશે પૂરતી ખબર જ નથી તો બોલવું ન જોઈએ તેવું જણાવતા કૃષ્ણ ભક્તો રોષ વ્યક્ત કરી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વર્ષોથી આપણે મહાભારતમાં જ્યારે કૃષ્ણ અને સુભદ્રાના વિવાહની વાત વાંચતા હતા અથવા સાંભળતા હતા અને ત્યારે કલ્પના કરતા હતા કે આ વિવાહ ક્યાં થયો હશે, કેવી રીતે થયો હશે, આપણા મનમાં કેટલી કલ્પનાઓ હતી. અને ત્યાર પછી સુભદ્રા અપહરણ પછી એમના જે વિવાહ થયા એ વિવાહના સ્થળ ઉપર આજે આપણે બધા ભેગા થયા છે. તો બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાંગરો વાળતા સમગ્ર પોરબંદર જિલ્લાના ભક્તોમાં ભારે રોષ જોવા મળે છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોટવાડિયાએ આ બાબતે ટ્વીટ કરી સીઆર પાટીલ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટીને ધર્મમાં નફરત ફેલાવીને ચૂંટણીઓ જરૂર લડવી છે પરંતુ ધર્મ વિશે એમને એબીસી જેટલી પણ જાણકારી નથી. ગઈકાલે માધવપુરના મેળાની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે કૃષ્ણ ભગવાનના સુભદ્રા સાથે લગ્ન થયા હતા. ખરેખર તો સીઆર પાટીલે જાણવું જોઈએ કે સુભદ્રાજી કૃષ્ણ ભગવાનના બેન છે અને ભગવાનના જે લગ્ન થયા હતા એ રુક્ષ્મણી સાથે થયા હતા ને રુક્ષ્મણી એકમાત્ર કૃષ્ણ ભગવાનની પટરાણી હતી અને એ રુક્ષ્મણી વિવાહના જે યાદગીરી રૂપે જ અહીંયા માધવપુરની અંદર આ મેળો યોજાય છે અને એમાં એના પ્રતીક રૂપે રુક્ષ્મણી વિવાહ પણ કરવામાં આવે છે. આટલું જ્ઞાન ન ધરાવનાર સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે. મારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને વિનંતી છે કે માફી માગે અને સીઆર પાટીલ પાસે પણ જે કૃષ્ણની કૃષ્ણ ભગવાનની બહેન સુભદ્રાજી સાથે લગ્ન કરવા હોવાની જે વાત કરી છે એનું ખંડન કરી અને એમની પાસે પણ માફી મગાવે અને જો આવું નહીં કરે તો ગુજરાતની ધર્મપ્રેમી જનતા સીઆર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીને પદાર્થપાઠ શીખવાડશે. પોરબંદરની ખાસ જેલમાં મારામારીની ઘટના સામે આવી છે. નહાવા બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થતા બે કેદીઓને ઈજાઓ થઈ હતી જેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની ખાસ જેલમાં કેદીઓને પોલીસનો ડર ન હોય તે પ્રકારનું વર્તન થઈ રહ્યું છે. જેલમાં મારામારીની એક ઘટના સામે આવી છે જે અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દિલીપ અંબાવી ત્રાંબડિયા નામનો શખ્સ 3 વર્ષ પૂર્વે બાવળાવદરમાં થયેલ હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે. આ શખ્સને ઘણા સમયથી કિશોર જુંગી અને નાથા નેભા પરમાર માનસિક ત્રાસ આપતા હતા. આજે પણ દિલીપ નાહવા જતો હતો ત્યારે નાહવાની વાતને લઈને બોલાચાલી થઈ હતી ત્યારે જેલના 1 નંબરના યાર્ડમાં બેરેક નંબર 7 નજીક કિશોર જુંગી અને પ્રતાપ પરમારે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દિલીપને ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. બીજી તરફ મારામારીની આ ઘટનામાં કિશોર ભીખુ જુંગીને પણ સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાયો હતો. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ડીઝલના ભાવમાં કમરતોડ વધારો થયો છે તેમાં પણ મહત્વની વાત એ છે કે બલ્કમાંથી મળતું ડીઝલ ગામમાં મળતા ડીઝલ કરતા મોંઘું થયું છે જેથી પોરબંદર એસટી તંત્ર દ્વારા બલ્કમાંથી ડીઝલ લેવાનું બંધ કરી ગામમાં પંપમાંથી ડીઝલ ખરીદવાનું શરૂ કર્યું છે જેને લઈને એસટી તંત્રને દરરોજ 2.5 લાખનો ફાયદો થઈ રહ્યો છે. જથ્થાબંધ વસ્તુઓ અને રિટેલ વસ્તુઓના ભાવમાં ફરક હોય છે.
રિટેલ ચીજ થોડી મોંઘી આવે તેને બદલે હોલસેલ ભાવમાં એ ચીજ સસ્તી પડતી હોય છે, પરંતુ ડીઝલ ક્ષેત્રમાં ઉલટી ગંગા વહી રહી છે. ડીઝલના ભાવ બલ્કમાં વધુ થયા છે અને બજારમાં પેટ્રોલ પંપમાં મળતું ડીઝલ સસ્તું થયું છે. માત્ર એક કે બે રૂપિયાનો ફરક નહીં, પરંતુ બલ્કમાંથી મળતું ડીઝલ લીટરે રૂપિયા 15 વધુ છે, જેથી પોરબંદરના એસટી તંત્ર દ્વારા બલ્કમાંથી ડીઝલ લેવાનું બંધ કરી શહેરમાં બહારથી ડીઝલની ખરીદી કરવામાં આવી રહી છે. એસટી તંત્ર દ્વારા જણાવ્યું હતું કે એસટી ડેપો ખાતે પંપ આવેલ છે અને અહીં ડીઝલ ઓઇલ કંપનીમાંથી ડાયરેક્ટ ખરીદી કરવામાં આવતી હતી. ગામમાં જે પેટ્રોલ પંપ આવેલા છે ત્યાં ડીઝલનો ભાવ વધુ હોય છે અને બલ્કમાં ડીઝલનો ભાવ 4-5 રૂપિયા સસ્તું હોય છે, પરંતુ હાલ ઉલટું થયું છે. બહારના પેટ્રોલ પંપ ખાતે ડીઝલ આજે 99 રૂપિયા લીટર મળે છે અને જથ્થાબંધ ડીઝલ રૂપિયા 114 નું લીટર મળે છે. ભાવમાં ફેર થતા એસટી તંત્ર દ્વારા બલ્કમાંથી ડીઝલ લેવું પરવડે તેમ ન હોય, જેથી બહારના પંપમાંથી ડીઝલની ખરીદી તારીખ 19 માર્ચથી શરૂ કરી દીધી છે. એસટી ડેપો ખાતેથી 55-60 બસનું સંચાલન થાય છે અને આ બસોના શેડ્યુલ મુજબ રોજનું 4200-4500 લીટર ડીઝલની જરૂરિયાત રહે છે અને જો બલ્કમાંથી ડીઝલની ખરીદી થાય તો રોજનું રૂપિયા 50,000નું નુકસાન થાય. તેને બદલે બહારના પંપ પરથી ડીઝલની ખરીદી કરવામાં આવતા એસટી તંત્રને રોજનું ડીઝલ પર રૂપિયા 50,000નો ફાયદો થઈ રહ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયામાં રહેતા એક યુવાને આપઘાત કરી લેતા ગમગીની છવાઈ ગઈ છે. છાયાના જયંબે નગર વિસ્તારમાં રહેતા નવીનભાઈ સૌજીભાઈ સિંગરખિયા નામના 44 વર્ષના યુવાનને આશરે 10-11 વર્ષથી માનસિક બીમારી હતી, જેની દવા ચાલુ હોવા છતાં સારું ન થતાં કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘરે પંખા સાથે ચૂંદડીથી ગળાફાંસો ખાઈ આ યુવાને આપઘાત કરી લીધો હતો. રાણાવાવ શહેરના વાડી વિસ્તારમાં નજીવી બાબતે એક પતિએ પોતાની પત્નીને માર માર્યો છે, ત્યારે આ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. રાણાવાવ વાડી વિસ્તારમાં રહેતી ભીનીબેન રાજુભાઈ ખૂટી નામની મહિલા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે, જેના જણાવ્યા અનુસાર શનિવારે આ મહિલા પોતાના ઘરે હતી. તેવા સમયે તેનો પતિ રાજુ રાયડે ખૂટી ઘરે આવી અને બોલાચાલી કરતો હતો, તેમજ રાજુ નશો કરેલી હાલતમાં પણ હતો. આ બોલાચાલી બાદ રાજુએ ભીનીબેન પર પાવડાના ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. ભીનીબેન દારૂ પીને મારી ઘરવારે રાજુભાઈ રાજુ રહી દે ખૂટી દારૂ પીવરાવે પછી મારી પાવડા નાથા મારી મારે ચાર દારૂ પીને મારે મહિને બે મહિને કળથી નીચે તરિયાઓ માથામાં ટકાય પછી ફરિયાદ કરી. આ ઘટના બાદ ભીનીબેન પોતાના પિયર ચાલ્યા ગયા હતા, જ્યાંથી પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા, ત્યારે પોલીસે તેના નિવેદનને આધારે આગળની તપાસ હાથ ધરી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઊંચે ચડી રહ્યો છે, તેવા સમયે જ લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જેને લઈને સામાન્ય વર્ગને લીંબુની ખરીદી કરવી મુશ્કેલ થઈ રહી છે. આ ઉનાળામાં જાણે સૂર્યદેવ આકરા પાણીએ હોય તેમ દિન પ્રતિદિન ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે લીંબુ શરબત જેવા પીણાઓ ગરમીનું મારણ ગણાતું હોય છે, પરંતુ હાલ લીંબુના ભાવ પ્રતિ કિલો રૂપિયા 250થી લઈને 350 સુધી પહોંચ્યા છે અને લીંબુની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. જો કે આજે લીંબુની આવકમાં થોડો વધારો થતાં ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં લીંબુની આવક વધશે તો ભાવમાં પણ ઘટાડો નોંધાશે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આરટી અંતર્ગત 534 જગ્યા સામે 2315 ફોર્મ ભરાયા છે, ત્યારે અમાન્ય થયેલ ફોર્મ માટે તારીખ 17-19 એમ 3 દિવસ સુધી વાલીઓને ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની ફરી એક વખત તક આપવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં આરટીઈ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે, જે માટે ઓનલાઈન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા। પોરબંદર જિલ્લામાં 110 ખાનગી શાળા ખાતે આરટીઈ અંતર્ગત 534 જગ્યા સામે કુલ 2315 ફોર્મ ભરાયા છે, જેમાંથી 1417 ફોર્મ એપ્રૂવ થયા છે, 353 ફોર્મ રિજેક્ટ થયા છે અને 370 ફોર્મ ડુપ્લિકેટ થયા છે। હજુ 175 ફોર્મની ચકાસણી બાકી છે। માત્ર અમાન્ય થયેલા ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે વધુ તક અરજદારોને મળી છે, જેમાં અરજદારો તારીખ 17 એપ્રિલથી તારીખ 19 એપ્રિલ સુધીમાં અસામાન્ય થયેલ ફોર્મમાં ખૂટતા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી શકશે। મેરિટ મુજબ આરટીઈ અંતર્ગત બાળકોને પ્રવેશ મળશે। આરટી અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ચાલુ છે, જેમાં તારીખ 11/4/2022 સુધી ફોર્મ ભરાવવાની કામગીરી ચાલુ હતી। પોરબંદર જિલ્લામાં સમય મર્યાદામાં 11/4/2022 સુધીમાં 2315 ફોર્મ ભરાયેલા છે, જેની ચકાસણી કરવાની જિલ્લા કક્ષાની કામગીરી હાલ ચાલુ છે। 16/4/2022 સુધી ઉક્ત 2315 ફોર્મની ચકાસણી કરવામાં આવશે। તે પૈકી અમાન્ય રહેલ ફોર્મને 17/4/2022થી 19/4/2022 સુધી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનો ફરીથી સમય આપવામાં આવશે। ત્યારબાદ જેટલા ફોર્મ માન્ય રહેશે તેનો મેરિટના આધારે સંભવિત 26/4/2022ના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પાડનાર છે। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ આવી રહી છે, ત્યારે પોરબંદરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદરની કડિયા પ્લોટ ભીમ મહોત્સવ સમિતિ દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 11 એપ્રિલના મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ બહેનો અને વડીલોની પ્રેરક ઉપસ્થિતિમાં તેમને પુષ્પાંજલિ આપવામાં આવી હતી। આ ઉપરાંત બાળકો વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં નાના નાના બાળકોથી લઈને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આવતીકાલે ચિત્ર સ્પર્ધા અને તારીખ 14ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના માધવપુરના મેળા ખાતે પોલીસ વ્યસ્ત રહેતા કાયદો વ્યવસ્થા ખોરવાઈ છે। નવી કોર્ટ પાછળના વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની એક ઘટના બની છે, જેને લઈને આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। પોરબંદરમાં છેલ્લા ઘણા લાંબા સમયથી કાયદો વ્યવસ્થાના ચિત્રા ઉડતા નજરે ચડે છે। ગુનેગારોને જાણે પોલીસનો ડર જ ન હોય તે પ્રકારની સ્થિતિનું દિન પ્રતિદિન નિર્માણ થઈ રહ્યું છે। આજે બપોરના સમયે નવી કોર્ટ પાછળ બાપુનગર ખાતે રૂડીબેન પુંજાભાઈ ખૂટી નામના વૃદ્ધા એકલા ઘરે હતા। તેવા સમયે કોઈ અજાણ્યા શખ્સે તેના ઘરમાં ઘૂસી વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી છાટી હતી અને બાદમાં 3 તોળા જેટલા વજનના વૃદ્ધાએ કાનમાં પહેરેલા વેડલાની લૂંટ ચલાવી હતી। ત્યારબાદ આ શખ્સ વૃદ્ધાને ઘરમાં પૂરી અને નાસી છૂટ્યો હતો। નામ માજી? મારું નામ કારી પૂજા કુટુંબ ડોહી। માનું નામ રૂડી પૂજા કુટુંબ શું બનાવ્યું હતું? કેટલા જણા હતા? એક કે માજી કે એક હતો, હું તો આજે નથી કે એક હતો। પછી તમે શું કહ્યું? પછી હું તો હતી ને હું તો બહુ મોડી આવી પોતાની પુત્રી કારીબેન સાથે રહે છે। આજે કારીબેન મજૂરી કામ માટે ગયા હતા, તેવા સમયે વૃદ્ધા એકલા હતા ત્યારે આ ઘટના બની હતી, જે ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
રાણાવાવના રાણાબોડી ગામ ખાતે જમીનના મંદુખને લઈને મારામારી થઈ છે, જેમાં રાણાબોડી ગામ ખાતે રહેતા હિરેનલાલજી લાડવાને જામજોધપુરના સખપુર ગામ રહેતા સુરેશ નારણ, રાજુ નારણ અને અજાણ્યા બે શખ્સોએ મળી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના રુક્મણીજી સાથે વિવાહનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં કાળિયા ઠાકરના ફુલેકામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઉત્સાહભેર દાંડિયારાસની રમઝટ બોલાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન પ્રસંગે માધવરાયના મુખ્ય મંદિરેથી ભગવાનની વર્ણાંગી એટલે કે ફુલેકુ નીકળે છે. રામનવમીથી 3 દિવસ સુધી રાત્રિના સમયે ભગવાનને રથ પર બિરાજમાન કરી ફુલેકુ કાઢવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોએ વર્ણાંગી નીકળતા દાંડિયારાસની જમાવટ બોલાવી હતી. લોકોએ રથમાં બિરાજમાન ભગવાનને પ્રસાદ તેમજ તેમના દર્શનનો લાવો લીધો હતો. વર્ણાંગી દરમિયાન બજારમાં લોકોએ ઢોલ શરણાઈના તાલે દાંડિયારાસની રમઝટ બોલાવી હતી. આમ 3 દિવસ સુધી લોકોએ ભગવાનની વર્ણાંગીમાં જોડાઈને ભક્તિભાવથી આનંદ માણ્યો હતો. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદર જિલ્લાના માધવપુર ગામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીના લગ્ન થયા હતા. આ ગામમાં લોકોએ આ પરંપરા આજે પણ જાળવી રાખી છે અને ભગવાનના લગ્ન પ્રસંગની સાથે રામનવમીના દિવસથી ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ લોકમેળામાં વિવિધ રાઇડ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સ્ટોલ ખાતેના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને વિવિધ રાઇડ્સમાં બેસી યુવાધન મેળાની મજા માણી રહ્યો છે. ત્યારે આવતીકાલે બુધવારે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના લગ્ન યોજાશે, જેમાં કળજ ગામથી ગ્રામજનો માધવપુર ખાતે વાજતે ગાજતે આવશે અને મામેરું ભરશે. બાદ રુક્ષ્મણીજીના મઠના તેના માતા પિતા સ્વરૂપે મહંત દ્વારા માધવરાયના મંદિરે સામૈયા લઈ પહોંચશે અને ભગવાનને જાન લઈને પધારવા આમંત્રણ પાપશે. બાદ બપોરે 4 વાગ્યે માધવરાયના મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેસી જાન પ્રસ્થાન થશે. આ દરમિયાન બહોળી સંખ્યામાં ભાવિકો વાજતે ગાજતે ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે દાંડિયારાસની રમઝટ બોલાવી જાન મધુવન પહોંચશે, જ્યાં પોખણા સહિતની પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના લગ્ન વિધિવત રીતે યોજાશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના થેપડા ગામે સરપંચ દ્વારા તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન કેમ્પ અને રામધૂન તથા સંતવાણી સહિતના કાર્યક્રમોમાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા અને સાંસદ રમેશભાઈ ધડુક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ મારા પ્રીતાશ્રી એટલે કે રામદેવભાઈ માલદેવભાઈ રાવલિયાની પુણ્યતિથિ નિમિત્તે મોટી સંખ્યામાં નવયુવાને બ્લડ ડોનેશન આ કર્યું છે અને જે કોઈ લોકોના પોરબંદર જિલ્લામાં અકસ્માત રીતે થતા લોહીની જરૂર પડતી હોય તેવા કામોમાં લોહીની આનું જરૂરિયાતમંદોને આપવામાં આવશે. આજ આખા દિવસ મુજબ રામધૂનનું આયોજન રાખેલ છે, રાતે લોક ડાયરો રાખેલો છે અને લોક ડાયરામાં જે કંઈ પણ ફંડ આવશે ગાયું માટે અને સેવાના કાર્યોમાં વાપરવામાં આવશે. મારું નામ મિહિરસિંહ હેરમા છે, મારું ગામ પાજોદ છે. મારા પરમ મિત્ર ભાવેશભાઈ રાવલિયા ગામ થેપડા એમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે. અમે લોકો ત્યાંથી યુવાનો બધા અહીંયા આવી રક્તદાન કર્યું છે અને બધા જ યુવાનોને, આપણા ભારતના યુવાનોને એક પ્રેરણા આપી છે કે રક્તદાન કરો, કોઈ માણસનું જીવન બચાવો, રક્તદાન એ મહાદાન છે. પોરબંદરના મોઢવાડા ગામેથી લીરબાઈ યાત્રાનો શુભારંભ થયો છે. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત આ યાત્રાનું રાણાકંડોળા ગામ ખાતે સમાપન કરવામાં આવશે. મોઢવાડા ગામ ખાતેથી આજે લીરબાઈ રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તકે બરડા પંથકના યુવાનોએ મણિયારા રાસની રમઝટ બોલાવી હતી. આજના કાર્યક્રમમાં બરડા વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા, મહેર સુપ્રીમ કાઉન્સિલરના પ્રમુખ વિમલજી ઓળેદરા,
રામદેવભાઈ મોઢવાડિયા, બખલ્લાના સરપંચ અરસીભાઈ ખૂટી અને મોઢવાડાના સરપંચ જયમલભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓએ મહેમાનોને આવકાર આપી મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું. ઇન્ટરનેશનલ મેટ સુપ્રીમ કાઉન્સિલ ખેડૂત પ્રમુખ, મારું નામ હિતેશ મોઢવાડિયા, ગામ મોઢવાડા. આજ રોજ ઇન્ટરનેશનલ મેટ સુપ્રીમ કાઉન્સિલ આયોજિત જે લીરબાઈમાં યાત્રાનો પ્રારંભ થયો છે અને ધમાકેદાર પ્રારંભ થયો છે અને મુખ્ય ઉદ્દેશ વ્યસન અને શિક્ષણ છે અને આ 171 ગામમાં આ યાત્રા ફરશે જુદી જુદી જગ્યાએ. 21 દિવસની આ યાત્રા છે મા લીરબાઈ રથયાત્રા અને એનું સમાપન એ છે કંડોડા ગામે સમાપન થશે અને બીજું વિવિધ રાત્રિ રોકાણ હશે ત્યાં ગુજરાતના નામી કલાકારો હશે. અને આજે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ગામો ગામ આ લીરબાઈ માના જે રથયાત્રામાં જોડાઓ એવી અપીલ કરું છું. જય મા લીરબાઈ માતાજી. આ કાર્યક્રમમાં પરબની જગ્યાના મહંત કરસનદાસ બાપુ પણ હાજર રહ્યા હતા અને લીરબાઈ માતાજીનું પૂજન કર્યું હતું. તેમજ જૂનાગઢથી શ્રી શેરનાથ બાપુ પણ પધાર્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટામાં પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની 52મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી, જેમાં યજ્ઞ, બટુક ભોજન અને મહાપ્રસાદી તેમજ રાત્રિના સમયે રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીમાં ઉપલેટા પંથકના સેવાભાવી યુવાનો સહિતના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. હું નિકુલ ચંદ્રવાડિયા બ્રહ્મચારી બાપુ મંદિરમાં સેવક તરીકે કામગીરી કરું છું. આજ રોજ પરમ વંદનીય સંત શ્રી શિરોમણી એવા શ્રી બ્રહ્મચારી બાપુની 52મી પુણ્યતિથિ છે, તો એ નિમિત્તે જે બ્રહ્મચારી બાપુ મંદિર ટ્રસ્ટ છે એના દ્વારા દર તિથિએ બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે. 5-6 હજાર જેટલા બાળકો બટુક ભોજન લે છે. એ દરમિયાન 10-12 હજાર જેટલા માણસો આવીને પ્રસાદી લે છે. આજ રોજ બાપુની તિથિ નિમિત્તે મોટો યજ્ઞ કરવામાં આવે છે. એમાં યજ્ઞોમાં ઘણા લોકો લાભ લે છે. એ દરમિયાન રામધૂન કરવામાં આવે છે અને કથા કરવામાં આવે છે. બાપુનો એક સિદ્ધાંત હતો, એક બાપુનો એક નિયમ હતો, બાળકોને જમાડવા. બાળકોને જમાડીને એ રાજી થતા, બટુક ભોજન કહીએ છીએ આપણે. તો આ ટ્રસ્ટ મંડળ જે છે એ લોકોએ કાયમીને માટે આ પ્રણાલી જાળવી રાખી છે અને બાપુની તિથિ આવે છે ત્યારે બાળકોને જેટલા બાળકો બટુક ભોજન કરે એ જ ઉદ્દેશ હોય કે વધારેમાં વધારે બાળકો બટુક ભોજન કરે અને લાભ લે અને ગામના લોકોનો લાભ મળે એ આ ટ્રસ્ટ કામગીરી કરી રહ્યું છે અને બાપુની તિથિ નિમિત્તે હર વખતે હર વર્ષે આ કામગીરી કરે છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુર આવેલા સી આર પાટીલે ભાંગરો વાટ્યો. કૃષ્ણ વિવાહમાં સુભદ્રાનું નામ જોડી દેતા ભક્તોમાં રોષ, તો અર્જુનભાઈ મોઢવાડિયાએ માફી માંગવાની કરી માંગ. પોરબંદર જિલ્લાવાસીઓ કૃષ્ણ વિવાહના અનેરા ઉત્સાહમાં, ફુલેકામાં જોડાઈ મોટી સંખ્યામાં લોકોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી. પોરબંદરમાં કાયદો વ્યવસ્થાના ફરી એક વખત ચિથરા ઉડ્યા. નવી કોટ વિસ્તારમાં ધોળા દિવસે વૃદ્ધાના સોનાના વેડલાની થઈ લૂંટ. પોરબંદર જિલ્લામાં લીરબાઈ રથયાત્રાનો મોઢવાડાથી પ્રારંભ. 21 દિવસમાં 171 ગામોનું કરાશે પરિભ્રમણ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.